ડભોઈ તાલુકાના 10 ગામોને કેન્દ્રમાંથી સેટેલાઇટ પદ્ધતિથી નિયુક્તિ કરી અલ્પ વિકસિત અને નદીના પૂરના કારણે અવારનવાર ખેડૂતો અને જનજીવનને અસર કરતા હોય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવી જળ જમીન જીવન જંગલ અને જનનો વિકાસ કરવા હેતુથી ખાસ યોજનાઓ બહાર પડાઈ છે, જે અંતર્ગત ડભોઈ તાલુકાના દંગીવાડા, નારણપુરા, સુવાડજા, બંબુજ, અમરેશ્વર, લુણાદ્રા, આકોડદર, વઢવાણા, પાણસોલી અને સીમડિયાને મળશે 12 કરોડની ગ્રાન્ટના અંતર્ગત. આ યોજનાનો પ્રતિનિધિઓએ વિશ્રામગૃહ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલની મુલાકાત લઈ યોજના અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે 12 કરોડની ગ્રાન્ટ જે કેન્દ્ર સરકાર દ્વારા સીધી ગ્રામજનો સુધી પહોંચાડવા અને ગામનો વિકાસ તેમજ ગામના લોકોનો આવકારી હતી, સાથે જ યોજના અંતર્ગત ખેડૂતોને અત્યંત લાભો. આ વિસ્તારની ઢાદર નદી ઉપર 25 જેટલા ચેકડેમ, પશુઓ માટે ઉવારા સહિત લોકોના ધંધા રોજગાર માટે સહાય ઊભી થશે એવું જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા સીધી ગામ સુધીની આ યોજનાનો વડોદરા જિલ્લામાં સૌપ્રથમ ડભોઈ તાલુકામાં 10 ગામોએ લાભ મળ્યો છે અને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા જણાવ્યું હતું આગામી સમયમાં પણ અન્ય ગામોને પણ આ લાભ મળે તેવી સંભાવના છે. આ યોજનાનો લાભ 10 ગામને મળતા ગામ લોકોમાં પણ આનંદની લાગણી પસરી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ વડોદરા વોટરશેડ માટેના કામોની મંજૂરી ડભોઈ તાલુકાના 10 જેટલા ગામોમાં એ કરવા માટેની ગ્રાન્ટ લગભગ 12 કરોડ રૂપિયા આવી છે. જે કામોમાં 10 ગામોમાં જે પ્રોજેક્ટ છે એમાં જમીનના ધોવાણના કામો, પાણી સંગ્રહ કરી શકાય તેવા કામો, પીવાના પાણીના કામો, જમીનની વિકાસના કામો, જેમ ખેતીવાડીને લગતા કામો, આજીવિકાને એટલે કે ગૃહ ઉદ્યોગને લગતા કામો, આ રીતના કામો ગામોમાં લેવા માટેની આ ગ્રાન્ટ છે. ડભોઈ તાલુકામાં પહેલીવાર આવી ગ્રાન્ટ આવી છે અને એના અંતર્ગત જે તે ગામમાં આપણે સરપંચ અથવા તો ગામના અગ્રણીને પ્રમુખ સ્થાને એક કમિટી બને અને એ કમિટી જે કામો નક્કી કરીને કહે એવા કામો કરવામાં આવે છે. એટલે આપણે નસીબદાર છીએ કે ડભોઈમાં પણસોલી છે, બંબોજ છે, સીમડિયા છે, અમરેશ્વર એવા લગભગ 10 ગામોને આ લાભ મળી રહ્યો છે અને એ અંગેનો સર્વે ચાલી રહ્યો છે. ગામમાં લોકોની મિટિંગો પણ થઈ ગઈ છે. ગ્રામના લોકોને ગ્રામસભા બોલાવીને એના અંતર્ગત મિટિંગમાં નક્કી કરવામાં છે. ગામના લોકો જ નક્કી કરે છે કે અમારે આ કામ કરવા છે અને અધિકારીઓ સાથે સ્થળ પર જઈને ગામના આગેવાનો એ જગ્યા પણ બતાવે છે કે આ જગ્યાએ ચેકડેમ બનાવવો છે, આ જગ્યાએ ઢોરો માટે પાણીનો હવાડો બનાવવાનો છે, કે આ જગ્યાએ વૃક્ષો વાવવા છે, કે આ જગ્યાએ અમારે ગામની બહેનોને લઘુ ઉદ્યોગ માટેનો વ્યવસાય કરવો છે. અને સરકારની આ વડાપ્રધાનશ્રીની આ યોજના છે અને ખાસ એની પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ 5 વર્ષમાં આ ગામોમાં ગામની વસ્તી પ્રમાણે ગ્રાન્ટો ફાળવવામાં આવી છે, એટલે સૌથી વધુ ગ્રાન્ટ 2 કરોડ રૂપિયાની સુવાલિયા સીમડિયા ખાતે આપવામાં આવી છે અને સૌથી ઓછી સુવલજા નાનું ગામ છે એટલે એને 56 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે, પણ ઓવરઓલ 12 કરોડ રૂપિયા ગ્રાન્ટ આવી છે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.